मणिपुर में महिलाओं ने नग्न करी अने परेड करावामां आवी अने देश में एससी एसटी समाज लोको पर अत्याचार ने आक्षेपों की साथ स्वयं सैनिक दल द्वारा राजकोट वडोदरा में रेली नु आयोजन करवामां आव्युं हतुं। आ रेली वडोदरा ना कीर्ति मंदिर थी निकली अने कलेक्टर कचेरी पहुंची हती। सैनिक दल ना अग्रणीओनो सरकार पर आक्षेप हतो अने तेओए कह्युं हतुं के दलित समाज आदिवासी अने पछात जाति पर अत्याचार गुजारवामां आवी रह्यो छे, महिला साथे दुर्व्यवहार करवामां आवी रह्यो छे, जेने रोकवामां सरकार निष्फळ गई छे। आ रेली में महिलाओं पण चीमकी उच्चारी हती कि जो महिलाओं रक्षण करवामां सरकार निष्फळ जशे तो महिलाओं पोता ना रक्षण माटे आवा तत्वों ने सबक शीखवा माटे फूलन देवी बनता पण अटकाशे नहीं। મારી માંગ એ જ છે કે સ્ત્રીઓની રક્ષા માટે જે કાયદા છે એનો સહી રીતે અમલ કરો, અને તમારાથી અમલ ના થાય તો અમને કહી દો કે અમારથી સ્ત્રીઓની રક્ષા નથી થતી, તો અમને કહી દો તો અમે અમારી રક્ષા અમારી રીતે કરીશું, અમને પણ આવડે છે। જો સરકારની અંદર તાકાત નથી તો પછી જે આ સ્ત્રીઓ રહીને એ જે ઇતિહાસમાં ફૂલન દેવી થઈ ગયા એ ફરી ફૂલન દેવી ઊભી થશે। મણિપુરમાં જે ઘટના ઘટી છે એ ઘટનાના વિરુદ્ધમાં આખા સમગ્ર દેશમાં પડઘા પડી રહ્યા છે, પણ તેમ છતાં પણ આજે સરકાર જે છે એ સરકાર પોતે કોઈ જ પ્રકારની એક્શન લેતી નથી અને કંઈક ને કંઈક જગ્યાએ પોતે પોતાનું ઢાંક બિછાણું કરી રહ્યું છે। તો એસસી એસટી પર અત્યાચારો ક્યાં સુધી ચાલતા રહેશે? જો આ એસસી એસટી પર થતા અત્યાચારો આવનાર સમયમાં બંધ નહીં કરવામાં આવે અને તાત્કાલિક કોઈ પગલાં નહીં લેવામાં આવે તો એ સમય દૂર નથી કે એસસી એસટી પોતે કંઈક પગલાં લે કે કોઈ